नमस्कार दर्शक मित्रों, मां सबरा न्यूज़ कच्छ टीवी समाचार और वन इंडिया में आपनु स्वागत है। मित्रों आज रविवार है, चूंटणी माहौल है। स्थानिक स्वराज्य की चूंटणी में समग्र गुजरात राज्य कच्छ जिलो तमाम लोग चूंटणी माहौल में है। पण आज भूज और मिर्जापुर वच्चे जो कॉमन प्लॉट है, ये कॉमन प्लॉट में आज रविवार दिवसे लोग आराम मूड में हो, लोग माटे आराम हराम थई गयो छे। तो शू छे मुद्दो? पाछळ जे छे आशापुर न्यूजनी टीम मुलाकात लीधी त्यारे गाड़ियोना थपे थपा जाने आपणे एम कोई खाणमां पांदरो खाणमां उभो होय के मोटा कोई प्रोजेक्टमां होय एटली गाड़ियों अहींया जोवा मळी छे। शू छे मूळ मुद्दो अने क्या क्या कारणो छे? कारण के खाण खनिजनो मुद्दो जे छे कायदो बन्यो छे, पण आ कायदानो क्यांक ने क्यांक दुरुपयोग थाय छे अने परिणाम स्वरूपे जे खूब संघर्ष में डीजलना भाव वधी गया होय, बधाज खर्चा वधी गया होय, एनी वच्चे जो तमारा उपर दंड नाखवामां आवे तो बे छेड़ा कोई दिवस पूरा थाय नहीं। तो आ बधाज जे ट्रक ओनर्स जे अत्यारे आपणी साथे छे एमनी साथे मुलाकात लेशुं के खास करीने शुं मुद्दो छे अने शुं तमारी रजूआत छे सरकार पासे, लोकप्रतिनिधि पासे। सौ प्रथम तमारुं नाम आपो। मारुं नाम अलीभाई। अलीभाई, शुं मुद्दो छे अने क्या मुद्दे तमे ભેગા થયા છો? મુદ્દો પહેલો તો એ છે કે પહેલું તો લાખ રૂપિયા પેલેન્ટી છે ના, મને આખો વિષય સમજાવો, શેનો વિષય છે? ખાણ ખનીજ નો વિષય છે। ખાણ ખનીજ દ્વારા બેદરકારી થી ચાલે છે, પ્રાઇવેટ ગાડીઓ માં આવે છે। એમાં કયું કયું ખનીજ આવે છે ખાસ કરીને? બ્લેક ટ્રીપ છે, મેઇન તો બ્લેક ટ્રીપ છે, રેતી છે, બ્લેક ટ્રીપ છે, પછી એમાં રોયલ્ટી છે અમારા પાસે, બરોબર 17 ટન ની રોયલ્ટી નીકળે છે। નાની ગાડી છે 10%, તો એમાં 500 કિલા ગાડી લૂઝ માલ છે તો એનું ઓવરલોડ થાય છે। 500 કિલા માટે અમારે 1,00,000 રૂપિયા ખાલી પેનલ્ટી ભરવી પડે છે, બરાબર છે। સ્થળ ઉપર કાંટાની કોઈ વ્યવસ્થા? સ્થળ ઉપર કોઈ કાંટાની વ્યવસ્થા છે નહીં, લૂઝ માલ છે, એમાં 200-500 કિલા છૂટછાટ આપવામાં આવે। એક બીજું, આ ખનીજવાળા અમારા ડ્રાઈવરોને મોબાઈલ પકડી લે છે, મોબાઈલ ચટી જાય છે, એનું કારણ શું? મોબાઈલ શા માટે? મોબાઈલ ન જટી શકાય કારણ કે નિયમમાં કોઈ જોગવાઈ નથી। નવીનસિંહ સંગાર અત્યારે જે છે, સંજયસિંહ છે, સંજયસિંહ ખાસ કરીને આ મુદ્દો જે છે એમાં ભોગ શું બનવું પડે છે અને શું રજૂઆત છે? રજૂઆત એ છે, જો હમણાં અમે માટીની પરમિટ માટે ગયા તો કે ગ્રામ પંચાયતની પરમિટ હાલશે, ખનીજવાળા કરીને જઈ જઈ ગ્રામ પંચાયતના દાખલા લઈ ખેડૂતના સાત બાર લઈને તો એ અલાવતા નથી, એ કે એવી હજી અમને સૂચના નથી મળી અને પેપરમાં આવી ગયું જે સંકલનમાં જે નિમાબેન અને પ્રદુમનસિંહની જે રજૂઆત હતી એના પ્રમાણે જે કચ્છમિત્રમાં આવ્યું હતું એના આધારે અમે એ રજૂ કર્યા તો એમને ના કરી કે આ નહીં હાલે। એટલે નિયમો જે છે એ બે અલગ અલગ ક્રોસ થાય છે, ક્રોસ થાય છે। શું નામ તમારું? કુંવર છે। ખાસ કરીને તમે આમાં લીડરશીપ અત્યારે જે છે કરો છો તો કેટલા આમાં રોજગારીની જે છે અસર થશે અને જો તમે હડતાલ કરી નાખશો તો કન્સ્ટ્રક્શનના વ્યવસાયને કેટલી નુકસાન થશે? સાહેબ, આમાં તો કન્સ્ટ્રક્શનનો એવો છે કે આમાં લાખો માણસો જોડાયેલા છે, મજૂર વર્ગ બધો આ ટ્રક એસોસિએશન પાછળ જોડાયેલો છે, લોખંડવાળો, સિમેન્ટવાળો છે, માર્બલ છે, બીજો છે, બધો અનાવાસળ છે, ડીઝલ છે, બધો એમાં લો જી પંચરવાળો બધો। હવે અમને આ 1,500 કિલા ઓવરલોડ માલ હોય છે, લાખો રૂપિયા પેલેન્ટી વસૂલાત કરે છે એ લોકો ખાણ ખનીજવાળા, અમારા ડ્રાઈવરો પાસે મોબાઈલ છીણવી લે છે, અમને કોઈ બાય માતમી આપવા દેતા નથી, બાતમી કોઈ ગાડી અમારે પકડાણી તો ગમે ત્યાં લઈ જઈ શકે છે, અમને કોઈ ખબર હોતી નથી। આ તો લોકશાહીનું ખંડન છે। હા, મોબાઈલ એને છીણવાનો કોઈ અધિકાર નથી ખનીજને, પછી આરસી બુક ને એ આરટીઓનું કામ છે, આ લોકો લે છે, અમારે જબરદસ્તી લે છે, પછી અમે ગાડી ચેસીસ આરટીઓ માને રાખે છે, એ 650 કિલોનું પાર્સિંગ આપે છે, એના પછી અમે બોડી ચડાવી છીએ, એનો પણ એ દંડ ખાણ ખનીજ વસૂલ કરે છે, એ ખાણ ખનીજ વસૂલ કરે છે, એનામાં આવતો નથી, અમારે ગાડી 2-3 માં અત્યારે દંડ ભરાવ્યા છે એ લોકોએ। એનામાં એવું છે કે રોયલ્ટી જે લેતો હોય એ ચોરી કરે નહીં, હવે રોયલ્ટી નીકળી ધારો કે રેતી ભરવા ગયા નદીમાં અમે તો ધારો કે 18 ટનની રોયલ્ટી નીકળતી હોય તો એમાં નદીમાં કાંટા ન હોય એટલે 19.5 ટન કે 19 ટન રેતી પલળેલી હોય કે વજન વધી જતું હોય એવી રીતની હોય, હવે 1-1.5 ટન સારું કરીને જો એ 1,00,000 રૂપિયા પેનલ્ટી લેતા હોય તો આ ખોટું છે, કેમ કે જે રોયલ્ટી લે એ ખાણ ખનીજની ચોરી નથી કરતો। આ એક મહત્વનો મુદ્દો છે ને, આ તંત્રને, કચ્છ કલેક્ટરને અને જે કોઈ પણ આ ખાણ ખનીજ વિભાગ છે એમને સમજવાની જરૂર છે, જો ચોરી જ કરવી હોય તો રોયલ્ટી લેવામાં ના આવે, એટલે આ રોયલ્ટી લઈ અને એક ચોખ્ખો વેપાર સરકારને આવક થાય। કેટલીક રોયલ્ટી અત્યારે સરકારને જે છે એ આવક થતી હશે અને આ એક કેટલો કમાવું તમારો જે છે વ્યવસાય સરકારને? સાહેબ, રોયલ્ટી તો અત્યારે કચ્છમાં કરોડો રૂપિયાની રોજ ફાળવાય છે, રોજની અત્યારે અમે ટ્રકો બંધ કરી નાખી તો કરોડો રૂપિયા ગવર્મેન્ટને નુકસાન છે મોટો, અને અમને પબ્લિકને તો છે જ, અમારે એક જો ડીઝલમાં બહુ માર પડે, રોજ સવાર થાય 1-2 રૂપિયા ડીઝલ વધે એ અમે સાઇન કરી છીએ, એના ઉપર આ ખાણ ખનીજવાળા અમારે બહુ દબાવ કરે છે બહુ। હવે 50 રૂપિયાની રોયલ્ટી ચોરી હોય તો અમને 1,00,000 રૂપિયા વસૂલાત કરે છે અમારા લગે,
તો આનામાં શું રજૂઆત છે તમારી? અત્યારે લોકપ્રતિનિધિ ચૂંટણી માથે છે અને અત્યારે ચૂંટણીના માહોલમાં લોકો છે, રવિવારે લોકો આજે ઘરે છે, પણ તમે આજે તમારી જે છે ઊંઘ આરામ થઈ ગઈ છે, ધંધો નથી, તો રજૂઆત શું છે લોકપ્રતિનિધિ રાજકીય લોકો પાસે અને સરકાર પાસે? અમારે સાહેબ એ રજૂઆત છે એક કે અમારે આ મોટી તો પેલન્ટીનો આ મુદ્દો છે એ ન હોવો ખપે. 50 રૂપિયાની રોલટી હોય તો 50 રૂપિયા તમે દંડ વસૂલાત કરો. લાખો રૂપિયા વસૂલાત શેના માટે કરો છો? અમે ચોરી કરી તો 50 રૂપિયા રોલટી કરી છે એને કરો, આ લાખો રૂપિયા વસૂલાત કરે છે દંડ. અને નહીં આનું કાંઈ નિરાકરણ કરે તો અમે અહીંયા કને ભૂખ હડતાલ ઉપર ઉતરશે અને આ ગાડીઓ અમે ચાલુ અહીંયાથી નહીં કરી. બધી અમે આ મોટો મોટો આયોજન છે અમારું. તો મિત્રો આજે 14 તારીખ છે, રવિવાર છે, 14 ફેબ્રુઆરી, અને અત્યારે કહી શકાય કે સાંજના આજે બપોર અને સાંજનો સમય છે. લોકો આજે જે ટ્રક ઓનર છે એ ક્યારે પણ ઝૂકવાની તૈયારીમાં નથી, એટલે આ બાબતે લોકપ્રતિનિધિને અપીલ કરવામાં આવે છે. કારણ કે ચૂંટણી માથે છે, આના પડઘા ચૂંટણીમાં પણ પડી શકે છે, કારણ કે આ લોકો જે છે એ અલગ અલગ તાલુકામાંથી આવે છે, એટલે એનો પ્રભાવ જે છે એ ચૂંટણી ઉપર પણ પડી શકે છે. ખાસ કરીને અત્યારે વર્તમાન ચૂંટણી પણ ચાલુ છે, તો રાજકીય લોકો પાસે શું અપેક્ષા છે? તમે મતદાન કરો છો, દરેક જગ્યાએ તમારો પવિત્ર ફરજ નિભાવો છો, તો લોકપ્રતિનિધિને તમે શું અપીલ કરશો કે આ પ્રશ્નમાં તમારી મધ્યસ્થી કરે? લોકપ્રતિનિધિને અમે એ અપીલ કરીએ છીએ કે અમને આ સાથ સહકાર આપે. પેલેન્ટી આ પહેલી તો 1 લાખ રૂપિયા પેલેન્ટી છે એ અમને ઘટાવી આપે. બીજું આ જે 500-100-200 કિલા સારું ગાડીઓ જે અમારે રાખી દે છે એનું નિરાકરણ કરે એક વસ્તુ. પછી મોબાઈલ જે ગાડીઓને ડ્રાઈવરોને પકડી લે છે એ લઈ જાય છે. એ પછી પ્રાઇવેટ ગાડીઓમાં જે ખાણ ખનીજવાળા આવે છે એ વસ્તુ જોગે નથી. પ્રાઇવેટ ગાડી એમાં બીજો કોઈ તોડપાણી વાળો વ્યક્તિ પણ એમાં હશે, તોડપાણી વાળો વ્યક્તિ હશે તો જ થાય. પ્રાઇવેટ ગાડી કઈ આવે? સરકારી ગાડી મૂકીને પ્રાઇવેટ ગાડીમાં આવે તોડપાણી થતા એમનો ભંગ જ છે. તો કલેક્ટરશ્રીને પણ ખાસ કરીને અપીલ, લોકપ્રતિનિધિને અપીલ કે ક્યાંક ને ક્યાંક આ કાયદાની ઓથે એના પડછાયામાં ક્યાંક ખોટું તો નથી થઈ રહ્યું ને? હું સંજયસિંહને પૂછું કે આ બાબતે તમે રજૂઆત કરી છે, આવેદન પત્રક એવું આપ્યું છે. સંજયસિંહ, તમે સરકારને આ બાબતે કંઈ રજૂઆત કરી છે? આ કલેક્ટરશ્રી પાસે ગયા હતા ત્યારે પ્રાંત અધિકારી ગુરુવાણી સાહેબ હાજર હતા, એમને રૂબરૂ અમે આનામાં આવેદન પત્ર આપેલું છે. આ બાબતે ગઈકાલે આપ્યું છે? ગઈકાલની 4-5 દિવસ થયા. 4-5 દિવસ થયા એના પછી હજી એનો કાંઈ જવાબ નથી આવ્યો. તો મિત્રો આજે બસ એ જ અપેક્ષા કે આ પ્રશ્નો જે છે એને વાચા મળે. મારી તો તંત્રને એ જ અપીલ છે કે આ જે લોકલ અત્યારે જે ટ્રક એસોસિએશનવાળાએ જે અત્યારે હડતાલ પાડી છે આજથી, તો એમાં એવી માંગણી છે કે અમુક વસ્તુની છૂટછાટ આપવી જોઈએ તંત્રને. 200-500 કિલોનું જે ઓવરલોડ હોય છે એ સામાન્ય કહેવાય, એ બાબતમાં દંડ ન કરવો જોઈએ. કારણ કે અત્યારે આ નાના માણસો છે અને પોતાની રોજીરોટી ચલાવે છે, અને આમાં તમે અત્યારે જોઈ શકો છો કે ડીઝલના અને ભાવ પણ કેટલા બધા અતિશય વધી ગયા છે. હવે આ ભાવ વધારાની અંદર એક તો ભાડા ઓછા છે, હવે એની અંદર આ રોજગાર ચલાવવું અતિ મુશ્કેલ થઈ ગયું છે. તો મારી તો તંત્રને એ અપીલ છે કે અમુક જે નિયમો છે એને હળવા કરે અને તંત્ર પબ્લિકને અને પ્રજાને સાથ સહકાર આપે. કારણ કે પ્રજા જે છે એની સાથે તંત્રને ઊભું રહેવું અતિ આવશ્યક છે. જે તે વખતે ખાલી ગાડીનું આપણે શું ઓલી ખાલી ચેસીસનું વજન ગણાય, ખાલી ગાડીનું ચેસીસનું વજન જે તે વખતે આરટીઓમાં ખાલી ગાડીનું વજન ગણવા, અત્યારે ડમ્પર ચડી ગયા તો ખાણખાને દ્વારા શું કરે, જે તે વખતે આરસીબી જેટલો વજન હોય ખાલી ગાડીનું એ માન્ય રાખે છે. ડમ્પર ચડી ગયો તો વજન તો વધી જવાનો. હા, તો બે ટન ઓવરલોડ આપણે દંડ ભરવો પડે, 50,000 રૂપિયા પેલેન્ટ્રી, અને બાકી ઓવરલોડ ભરવો પડે આપણે દંડ. બરાબર. સપોઝ હાલ કદાચ 30-40 કિલા વધારે આવી ગયો તો તમારી શું માંગ છે કે એનું સ્થળ ઉપર કદાચ જે છે ચલણ થઈ શકે, કે પછી આ તો દંડ વધુ મોટો છે તો તે તમે ખનીજ લીધું છે તો એની કોઈ કિંમત તમે સરકારને આપો તૈયાર? કાયદેસરનું દંડ હોય, ધારો કે 1-1.5 ટન વજન વધુ થાય એનો દંડ હોય એમ ભરવા તૈયાર છે. પેનલ્ટી ન હોવી જોઈએ, રોયલ્ટી હોય અને પેનલ્ટી ન હોવી જોઈએ. આ જ મુદ્દો છે. બસ હું અહીંયા વિરામ આપીશ, પણ હવે આ લડત શરૂઆત થઈ છે ત્યારે લોકપ્રતિનિધિ અને સરકાર, આજે રવિવાર છે પણ આ ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે સોમ કે મંગળવાર 1-2 દિવસમાં જ આ પ્રશ્નો ઉકેલવા જોઈએ, અન્યથા સમગ્ર કચ્છનું જે આખે આખું જે ડેવલપર્સનું જે તંત્ર છે એના પૈડા પણ થંભી જશે, એમાં બેમત નથી. હું જયમલસિંહ જાડેજા, મહાસભરા ન્યૂઝ, ભુજ.